तरफ गुजरात में कोरोना विस्फोट वच्चे फरी एक चिंताजनक दृश्य सामे आव्या। नवी गाइडलाइन आज थी अमल तो थयो छे। 75% क्षमता साथे बस सेवा शुरू करवामां आवी छे, परंतु बस स्टेशन पर अनेक लोको मास्क वगर ज जोवा मळ्या। गुजरात में कोरोना केस नो आंकड़ो 5000 ने पार थई चुक्यो छे। अहीं नियम नहीं पाड़िए तो स्थिति वणसी शके तेम छे। न्यूज 18 लगातार आपने अपील करी रह्युं छे कि नियमो पाड़ो, नहींतर भारे पड़शे। કોરોનાના કેસ વધતાની સાથે સરકાર છે તે એક્શનમાં જોવા મળી રહી છે અને માર્ગદર્શિકા છે તે બહાર પાડી દેવામાં આવી છે કે લોકોએ નિયમોનું પાલન કરવું જોઈએ। સાથે જ જે બસ સ્ટેશન છે એટલે કે બસ છે, એસટી બસ, તેમાં 75% કેપેસિટી સાથે બસ ચલાવવા માટેની સૂચના છે તે આપવામાં આવી છે। એટલે કે જે સ્થિતિ હોય તેના કરતાં 75% જ લોકો છે તે પ્રવાસ કરી શકશે, પરંતુ સાથે જ માસ્ક છે તે ફરજિયાત પહેરવા માટેની સૂચના આપવામાં આવી છે। પરંતુ આપ જોઈ શકો છો કે આ બસ સ્ટેશન છે, હજારો લોકોની સંખ્યામાં અવર જવર થતી હોય છે, પરંતુ નિયમોની એસ્થિતિ સી છે તે જોવા મળી રહી છે। કારણ કે લોકો છે કોઈ નિયમોનું પાલન છે તે કરતા નથી, એટલે કે બીજી લહેર આપણે જોઈ છે અને આ બીજી લહેર બાદ હવે ત્રીજી લહેર આવવાની સંભાવના વ્યક્ત કરી દેવામાં આવી છે। રોજે રોજ હજારોની સંખ્યામાં કેસ આવી રહ્યા છે, તેમ છતાં પણ લોકો છે તે બેફિકર છે તે જોવા મળી રહ્યા છે। એટલે કે આ નિયમ છે જોવા મળી રહ્યો છે કે સરકાર દ્વારા તો તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે, તકેદારી રાખવા માટેના ગાઈડલાઇન્સ બહાર પાડી દેવામાં આવતી હોય છે, પરંતુ જેટલી સરકારની જવાબદારી છે તેટલી જ લોકોની પણ જવાબદારી છે કે લોકો માસ્ક પહેરે, સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે। આપણે બીજી લહેર છે તે પણ જોઈ છે અને બીજી લહેર બાદ હવે ત્રીજી લહેરની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। ઓમિક્રોનના કેસ તો વધી જ રહ્યા છે, પરંતુ આપણી પાસે જ્યારે બીજી લહેરના જે ડેલ્ટા વાયરસ હતો અને એ ડેલ્ટાએ જ શ્વાસ છે તે રૂંધાવી નાખ્યા હતા, તે જ ડેલ્ટાના અત્યારે પણ કેસ જોવા મળી રહ્યા છે। એટલે તમામ લોકોને અપીલ છે કે લોકો જે સરકારે ગાઈડલાઇન્સ બહાર પાડી છે તો તેનું પાલન કરે અને એ નિયમોનું પાલન કરે, સાથે સાથે બીજાને પણ પાલન કરવા માટે સૂચના આપે। કેમેરામેન નીલસ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આ તરફ અમદાવાદમાં BRTS બસમાં પણ નિયમોની એસી તેસી જોવા મળી। 50% ક્ષમતાના નિયમની એસી તેસી કરવામાં આવી। ક્ષમતા કરતા વધુ મુસાફરો જે છે તે બસમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે। એક તરફ તો ઊભા રહેવાની પણ પરવાનગી નથી બસમાં, માત્ર સીટ પર બેસી શકાય અને તેમાં પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ફરજિયાત છે, પરંતુ લોકો જે છે તે બસમાં ભીડ કરતા દેખાઈ રહ્યા છે। ભીડભાડના દ્રશ્યો, લોકોની એવી તો શું મજબૂરી છે કે લોકોએ આ રીતે બસમાં ભીડભાડમાં જવું પડી રહ્યું છે। આ પ્રકારની ભીડ ભારે પડી શકે છે। વધુ માહિતી સંવાદદાતા દીપિકા ખુમાણ આપી રહ્યા છે। દીપિકા, વારંવાર લગાતાર ભલે ગમે તેટલી સૂચનાઓ આપવામાં આવે, ગમે તેટલા કડક નિયમો લાવવામાં આવે, પરંતુ લોકો સુધરવાનું નામ નથી લઈ રહ્યા। હવે બસમાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જે કોરોનાની ગાઈડલાઇન્સનું ઉલ્લંઘન પણ કરે છે અને ભીડના દ્રશ્યો સામે આવ્યા છે। જે પ્રકારે લોકો છે તે ભીડભાડવાળા દ્રશ્યો આ ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે અહીં અમદાવાદના BRTSના દ્રશ્યો છે કે જ્યાં એટલી ચિક્કાર ભીડ છે કે અહીં કોઈ પણ વ્યક્તિને ઊભા રહેવાની જગ્યા નથી, ને એમાં પણ જ્યારે કોરોના વાયરસનો કહેર છે ત્યારે બેન આટલી ગીર્દીમાં છો તમે, આટલા માસ્ક પણ કોઈએ નથી પહેર્યા, તમે માસ્ક કેમ નથી પહેર્યું? મુસાફરી કરી શકશે, પરંતુ BRTS છડે ચોક ઉલ્લંઘન કરતા દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જે ખૂબ જ ચોંકાવનારા છે। આપ બસ સ્ટેન્ડ પર પણ જોઈ શકો છો કે અહીં આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાની અંદર જે લોકો છે તે લોકો ખાસ અહીં જોવા મળી રહ્યા છે। સૌથી પહેલાં તો એક આપને બોર્ડ બતાવીશ કે જ્યાં કોરોનાથી બચવા બસ સ્ટેન્ડ પર સોશિયલ ડિસ્ટન્સ રાખજો, બસ આટલું જરૂરથી કરજો તેવું બોર્ડ મારી દેવામાં આવ્યું છે। પરંતુ અહીં જોયો છો કે જે પ્રકારે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ છે અને આ દ્રશ્યો તે ખરેખર ખતરનાક અને આગામી સમયમાં અમદાવાદની પરિસ્થિતિ બગાડનારા દ્રશ્યો ચોક્કસથી જોવા મળી રહ્યા છે। ઝરણા, કારણ કે જે પ્રકારે માસ્ક પહેરેલું જરૂરી છે એટલે એન્ટ્રી ઉપર દરેકને ચેક કરવામાં આવે છે માસ્ક પહેર્યું છે કે નહીં,
પરંતુ ઘણા લોકો છે તે માત્ર દુપટ્ટા બાંધીને આવી જતા હોય છે અને તેને કારણે ખાસ કરીને અહીં પરિસ્થિતિ તંગ બની છે. કેટલા લોકો છે કે જેઓ ખાસ કરીને જે એન્ટ્રી પર જેને ચેકઅપ કરાવવામાં આવે છે તેને સેનિટાઈઝર માત્ર નામનું મૂકેલું છે. આપ જોઈ શકો છો કે અહીં સેનિટાઈઝર છે બીઆરટીએસ સ્ટેન્ડ પર, આ રહ્યું સેનિટાઈઝર, અહીંયા સેનિટાઈઝર છે, પરંતુ અહીં કોઈ પણ વ્યક્તિને ખાસ સેનિટાઈઝ કરવામાં નથી આવતી. એન્ટ્રી જ્યારે કરવામાં આવે ત્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જાતે સેનિટાઈઝ નથી કરતો હોતો, તો અહીંના કર્મચારીઓ પણ કોઈ પણ વ્યક્તિને સેનિટાઈઝ નથી કરતા. અત્યારે હું અમદાવાદના સારંગપુર વિસ્તારમાં છું અને સારંગપુર વિસ્તાર એ વિસ્તાર છે કે કાલુપુર બાદ ખાસ કરીને અમદાવાદની ભૌગોલિક પરિસ્થિતિ સમજીએ તો સારંગપુર વિસ્તારમાં સૌથી વધારે ભીડ જોવા મળતી હોય છે. અહીં લાઇનમાં તમામ લોકો જોવા મળી રહ્યા છે કે જેઓ ખાસ કરીને બસમાં જવા માટે તૈયાર છે, એટલે બસ આવે એટલે તરત તેઓ જશે. પરંતુ જે ભીડ અને સીટ રોકવા માટેની જે ભીડ છે, આ ભીડ ખરેખર અમદાવાદ શહેરને ખૂબ જ મુસીબતમાં મૂકી શકે તેવું ચોક્કસથી કહી શકાય, કારણ કે 50% કેપેસિટીનું ઉલ્લંઘન અહીં ચોક્કસથી જોવા મળી રહ્યું છે. જણા તો જે પ્રકારે બસ સ્ટેન્ડ પર લોકોની ભીડ જોવા મળી રહી છે તે કોરોનાના નવી લહેરને આમંત્રણ આપી રહી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. લોકો માસ્ક પહેરવામાં પણ આળસ કરી રહ્યા છે, સાથે જ ભીડભાડ લગાતાર જોવા મળી રહી છે. જો આ જ પ્રકારની તસવીરો સામે આવશે તો ફરી એકવાર જ્યારે કોરોના આંકડા સામે આવશે તે ચોંકાવી દેશે.